મને એમ થાય છે કે મા બહેનોમાં કદાચ કોઈ સુખી અને આપણી આપણી આંસે અહીંયા ઊભી થાય તો એ વધારે બહેતર છે. કારણ કે મદ્રેસાની વાત છે, સેએસએમ ની વાત છે અને યુનિયોની વાત છે. હવે ક્યાં અસેન્યા હું નામ લઉં, મને એમ થાય છે કે મારા મહોરદારને વિનંતી કરું છું કે બે ચાર અસેન્યાને ઉભા કરી અને ઇન્શાલ્લાહ ત્યાંના જે કૂપ હોય એ કૂપ દેવાની કોશિશ કરે. અને અહીંયા અસેન્યા મને આમ નજર કરું છું તો મગજમાં ઉતરતું નથી. મને શક્ય હોય કે બહુ વધારે આંસેનિયા હોય, શક્ય હોય કે આજે બહુ ઓછા હાજર હોય. તો એમ કરીએ આપણે, મને સામે એક આંસેનિયા દેખાય છે જે હમણાં તાજેતરમાં એસ્કરી છે, આપણો અખિલભાઈ નો ફરઝન, અને એકદમ જોશીલો છે. હું એને 10 કલાક આપું તો એ કે મને 6 કલાક આપો, મને 6 કલાક આપો. તો માશાલ્લાહ એ ઉભો થાય. આપણે બીજા આંસેનિયા આપણા અહીંયા દેખું છું, કોઈ છે એમાં, કોણ છે? હા, ગાલિબભાઈ આંસેનિયા છે, તો એ ઉભા થાય. બે આસેનિયા, હજી કોણ છે આસેનિયા? હું ભૂલી જાઉં અને એવું ન થાય કે પછી મને ઈશારો. ઇરફાન હવે આસન ના પાડી દો, મને હું કેમ કરું? મને કહ્યું કે હું આસેનિયા નહીં થઉં એટલે હું પછી ડેપોરાજે થઈ ગયો. આ તાલી ભાઈ એમ કીધો છે હું તૈયાર છું, પણ એની પર બે ભાઈ કરતા જો કોઈ મળે તો હજી ત્રીજા, નકર તો તાલીબ ને કહું. એટલે મને ખબતું હતું કે આસેનિયા રહેવો છે. થાય કોઈ છે આસેનિયા આપણી? કદાચ હું ભૂલી જતો હોય તો માફ કરજો. એટલે આપણે ખબર છે મારી મગજ શક્તિ હવે ઓછી થઈ ગઈ છે. સલ્લુ અલા નબી. વિનંતી કરું છું, ગાલિબ તાલિબ એ લોકો આસેનિયા કરે છે અને નાઈ, તો તમે ત્રણ અહીંયા બાજુમાં આવી જાઓ અને હું નામ લેતો જાઉં છું. મર્દોમાં તમે કૂપ આપો, જે કૂપ છે એની અંદર એક કૂપ મોટું છે. હવે આમાં તજુબ થવાનું નથી, કારણ કે આપણે ત્યાં જે ત્રણ સિલેક્શન હતા એમાંથી એક દીકરો હતો, એમાંથી એક દીકરો હતો, એને માટે યુનિયોએ મોટું કૂપ તૈયાર કર્યું છે. એવી જ રીતના આપણી બે દીકરી જે સિલેક્શન હતી એ લોકોનું મોટું કૂપ તૈયાર કરવામાં આવેલું છે. અને બાકીના કોન્સોલાશિયો આપણે શું કે લો દે કોન્સોલાશિયો. હું ભૂલ નો શોખીન નથી, ભૂલ થાય તો ભૂલ નો શોખીન નથી, માફ કરજો. સલ્લુ અલા નબી. પેલા હું અહીંયા બતાવી નાખું મર્દોમાં પ્યાર અલી આલિશાન તમને ઇન્શાલ્લાહ ઉભો કરીશ, માફ કરજો. મોટું કૂપ છે ને, તમે ખબર છે ને, ઇલમા નો દરિયો આપણા સામે હોય કેમ આપણી જબાન આસાન. સલ્લુ અલા નબી. હવે આ છે તો આપણ્યા અબ્દુલ અલી શાહજાન, જેને હું વિનંતી કરીશ ઉભા થાય, કારણ કે એ મેયર હતો આપણે ત્યાં દામોદર રહેશો છે, તે લેન્ડ મેયર આપણને રેપ્રેઝન્ટ કરે. ભૈરાઓના નામ લઈ લો તાકી એવું થાય સુકી અને એન્સિસ્ટિસ ના થઈ જાય, માફ કરજો. મોલો સાહેબ છેલ્લું છે ભૈરાઓના અંદર, ફઝર અલી અઝમિયા, મહમદ અલી જીવાન ફરાના, અબ્દુલ અલી અલીના, જાફર હુસેન પ્યાર અલી ઇન્સિયા, અબ્દુલ હુસેન અશરીન, શિવજી અનિશા, જાફર અલી શાહના, કાસમ શેનાઈ સુમૈયા અને કાસમ અલી તંઝીમા. આ બે જે છેલ્લા નામ હતા એ લોકો આપણને સેન્ડેની ખાતે રેપ્રેઝન્ટ કર્યા હતા. આ તમામને હું તહે દિલ શુક્રિયા અદા કરું છું અને હાર્દિક મુબારકબાદી પેશ કરું છું. ખુદા એ લોકોના ઇલ્મમાં ઇઝાફો કરે ઇન્શાલ્લાહ ઇલાહી આમીન, અને એ લોકોને મેળવેલા ઇલમ પર ચાલવાની તૌફીક ઇનાયત કરે હું ધારું છું. લાગે અમીન. બાકી લગભગ બધું થઈ ગયું છે. હવે આ હું કદો દેખું છું એને માટે હું તમને એક ચોખવટ કરી જાઉં, મને માફ કરજો. તમને ખબર છે કે રસૂલે ખુદા એક હદીસમાં ફરમાવ્યા છે કે બુઝુર્ગ કોમની છત છે, બુઝુર્ગ કોમની છત છે. જ્યારે બુઝુર્ગ હોય કોમમાં તો ત્યારે અલ્લાહ આપણા, આપણે જ્યારે અલ્લાહ પાસે માગીએ છીએ તો અલ્લાહ આપણે બુઝુર્ગના જરિયાથી આપણી દુઆઓને જલ્દી કબૂલ કરે છે અને આપણા ગુનાઓને જલ્દી ભૂસી નાખે છે. તો બુઝુર્ગને માટે ખુદાનો
ખુદા ફરમાવે છે, એટલે રસૂલે ખુદા ફરમાવે છે, એ તો ખુદાના હુકમથી જ કે બુઝુર્ગો આપણા કોમના છત છે. તો આને માટે આપણા પાસે એક બુઝુર્ગ માંગણી કર્યા એકદમ નરમાશથી કે મારી માંગણી છે કે મારું દિલ ચાહે છે અને મને રાજી કરો કોઈ બી હિસાબે કે આપણે ક્યાં ચાર ગિરાધરોને એને કદો દેવું છે. તો હવે મારી જબાન નહોતી ઉપરથી કે હું એને ના પાડું. એ ભાઈ આપણા ભાઈ શાબાન અલી જે આપણા સામે બેઠા છે આજે માશાલ્લાહ થાક માર થઈને આવ્યા છે ને આ હક વાત છે, કારણ કે ઈદની વાત છે. સલ્લુ અલ નબી. ભાઈ શાબાન અલીને વિનંતી કરું છું પોતે અહીંયા હાજર રહે અને પોતાના હાથ મુબારક કે જેની દિલની ઉમ્મીદ બી છે, દુઆ બી છે કે પોતે આ ચિત્ર પહેરશો એને પ્લેઝર કરવું છે અને મૌલાના સાહેબને એક તોફો આપવું છે. હવે જે કારણે હોય એ પોતે અને પોતાનું દિલ સમજે. બસ મને એટલું ખબર છે હું એક બુઝુર્ગને રાજી કરું છું. તો હા ભાઈ કાસમ અલી હુસેન ભાઈ પ્રમુખ સાહેબ તમને હાજી ભાઈ મોહમ્મદ અબ્દુલ હુસેન ભલે કે જ્યાં અહીંયા કામ પૂરું થાય છે. ના આ વાંધો નથી, એ તો હવે ભલે ભૂલાઈ જાય, એમ કઈ મોટી વાત નથી. બર મોહમ્મદ વાલી મોહમ્મદ સરવાર પેશ કરું છું. હો ગઈ ઇંતજાર ખતમ, ઉતર ગઈ ચાંદ, ઉતર ગઈ ચાંદ કી શહમ, દેખને લગી ઉસકી મુસ્કુરાત, સિર્ફ હમકો કહેને કે લિયે ઈદ કા સલામ. એક મુબારક. અઉઝુ બિલ્લાહ મિન શૈતાન રજીમ, બિસ્મિલ્લાહ રહમાન રહીમ. હાજર મહેફિલ, સલામ અલૈકુમ રહમતુલ્લાહ વ બરકાત. સૌપ્રથમ એલાન શહુ કવામો તમો સર્વેને આપણા પ્રમુખ સાહેબ અલહાજ કસમ અલી અલી હુસેન તેમજ તેમની કાર્ય કમિટી તરફથી ઈદ ઉલ ફિત્રની મુબારકી પાઠવે છે અને દુઆ છે કે અલ્લાહ પાક આપણી સૌની ઇબાદતોને કબૂલ કરે, આપણો ઇલ્મમાં ઇસાફો કરે અને આપણને આફતા વર્ષ આ મુબારક મહિનો નસીબ કરે. આપણને ઇન્યો તરફથી એક પત્ર એવું છે તે તમારી સમક્ષ વાંચી સંભળાવું છું. જમાતના મનગંતા પ્રમુખ સાહેબ અલહાજ અલહાજ મુનિય આસમ અલીભાઈ, માફ કરજો એવા છો, જમાતના મનવંતા પ્રમુખ સાહેબ અલહાજ અલી હુસેન કસમ અલી, જમાતના અલીમિદીન તથા સર્વે ભાઈઓ બહેનો, અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વ બરકાત. યુનિયનના પ્રમુખ સાહેબ અલહાજ મુનિ આસમ અલીભાઈ તથા કયાવક કમિટી તેઓના મોહબ્બત પહેલા સલામ પેશ કરતા ખુશી થઈ હૈ છે કે આજ આપણને ઈદ ઉલ ફિત્રની ખુશી નસીબ થઈ. આજના મોકાને ગનીમત સમજી એક જમાતના મોમિનો અને મોમિનાને દિલથી મુબારક બાજી પેશ કરીએ છીએ અને સર્વેને એકતાની દાવત આપીએ છીએ. સુકૂન અને ખુશી એ ખેતાના દામનમાં સમાયેલી છે. અમારી દુઆ છે કે ખુદા વંદા સર્વે જમાતને આબાદ ઓ શાદ રાખે અને આપણી મોહબ્બત અને આપણી મોહબ્બતોમાં વધારો કરે.
માહે મુંબઈ રમઝાન સુકૂનથી પસાર થયો અને જે કોશિશો કરવામાં આવેલી હતી ઇબાદતો માટે તે કોશિશોને અલ્લાહ કબૂલ ફરમાવે. આખીમાં દુઆ છે કે પરવરદિગાર આપણા ઇમામ ઝમાન અલૈહિસ્સલામ નાઝુહુમા તાજીર કરે અને આપણા મરજે તકલીફ નુકસાયો આપણા ઉપર બાકી રાખે. વસ્સલામુ અલૈકુમ. એના પ્રમુખ સાહેબ અલહાજ મુનીર અસલમ અલીભાઈ. આજની ઈદ ઉલ ફિત્રની ખુશીને મજલિસ કરવામાં ભાગ લેનાર ઉમેદવાર તરફથી મરહૂમ અહમદ હુસૈન સમજી કસ્ખાન, મરહૂમા ફતમાબાઈ બિનતે રમજી રાવજી, મરહૂમા કુબરાબાઈ બિનતે અલીબાઈ ઇસ્માઈલ, મરહૂમા મરિયમબાઈ બિનતે રમજી રાવજી તેમજ કુલ મરહૂમ મુમિની વલ મુમિનાત નાહુલ અસહાબ વખતે આજની મજલિસ કરવામાં આવેલ છે. મજલિસ ઓ સલામ બાદ જમાત તરફથી તબરકાત તકસીમ કરવામાં આવશે. હવે કાલે સોમવારના સવારના નમાજે સુબો બરાબર 5:30 નમાજે સુબો બરાબર 5:30 ભાઈઓ માટે નમાજે જમાત અદા કરવામાં આવશે. દુઆએ અહદ ઓ સલામ બાદ અલહાજ યુનુસ કસમ અલી, અલહાજ યુનુસ કૌસર અલી તેમજ અલહાજ અહમદ સમજી આશિક હુસેન તરફથી ભાઈઓ માટે નાસ્તાનો બંદોબસ્ત કરવામાં આવશે. ત્યાર બાદ નમાઝ ઈદ શરૂ કરવામાં આવશે. ત્યાર પછી પ્રોગ્રામને બરકાશ કરવામાં આવશે. યાદ રહે કે ફિત્રાનું હક અદા કરવું આપણી ઇબાદતોની કબૂલિયાત છે અને તે ફિત્રાની રકમ 5 યુરો પર પર્સન આપવામાં આવેલ છે. આપણા મવિત્રોને ખાસ જાણ કરવામાં આવેલ છે કે આપણા મદ્રેસા બુધવાર તારીખ 23 સપ્ટેમ્બર 2009 ના બપોર બાદ બરાબર 15 ના શરૂ કરવામાં આવશે. સાંભળવાના બચ્ચાઓ માટે બ્યુસની સગવડ રહેશે જે બરાબર 14:30 ના સાંભળવાથી ઉપડશે. યાદ રહે કે જે બચ્ચાઓ 2004 તેમજ 2005 માં જન્મમાં હોય તેઓના મુબારક નામો વેલીટેક ભાઈઓમાં અલહાજ અકબરભાઈ જીવન તેમજ મા બહેનોમાં હજાની સજીદા બહેન પાસે લખવામાં મહેરબાની કરશો. યાદ રહે મદ્રેસાનો અપ્રજિત નોટિસ બોર્ડ ઉપર આફિશે કરવામાં આવે છે. ઇમામ બરો અને અલ્લાહના મકાનના અંખોચા માટે જમાત મોમિનભાઈ અથવા બહેન ની તલાશમાં છે. જે મોમિનને તે મહાન કામ અંજામ કહું હોય તો તે પ્રમુખ સાહેબ અથવા ઉચ્ચ પ્રમુખ સાહેબ ને કોન્ટેક્ટમાં લેશો. કોન્ડિશનની વાતચીત પ્રમુખ સાહેબ સાથે કરવા આભારી થશો. આત્મા કુલ મહુ મોમિની વલ મોમિનાત નાહુના સહ વખતે એક સુરે દેવા પરવા વિનંતી છે.